सदानन्दाम्भोदिः स्मितरुचिरपुर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभक्षयुगल कृपा पारावा श्रितसकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारा य नेशरमणीय दर्शनं मन्दहासरुचिराम्भुजम् पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मे अवतारिणे श्री नमो नमः ॐ श्री हरि नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामिनारायण श्री महाराजनी श्रीहरिकृष्ण महाराजनि श्रीगणश्यामाराजनी जय <coughs> बधा भक्तो हेतय स्वामिनारायण સદ્ગુરુ નિષ્કુળાન સ્વામી મનગંજન ગ્રંથની અંદર પરતક મન અને નિજ મનની લડાઈ વિશેની વાતો લખે છે સ્વામી આ મનગંજન ગ્રંથની અંદર એક યુદ્ધની ભૂમિ ઉપર લડતા બે યોદ્ધાઓ અને બે સેનાઓનું એક આધ્યાત્મિક રૂપક રચીને આપણને સર્વને પરતક મનની સાથે લડવા માટેની રીત સ્વામી શીખવાડી રહ્યા છે પેંડામાં જેમ દવા આપે માં એમ સ્વામી આપણને કંઈક રોચક લાગે આનંદ થાય આપણને સાંભળવું અને ગાવું ગમે અને સાથે સાથે આપણા આત્માનું શ્રેય કરવું આપણને ગમે એવી સ્વામી આપણને ટકોર અને મીઠી વાતો પેંડા રૂપી આપી એની અંદર ટકોર રૂપી ગોળી આપી રહ્યા છેલ્લે વાત એમ આવી હતી કે પરતક મન અને નિજ મન બેય બરાબર હામા હામા આવીને આવે લડવા લાગ્યા છે પરતક મનના બધા જ બાન જ્યારે નિજ મને તોડી નાખ્યા છે ત્યારે બથો બફ આવ્યા છે અને પછી ઘણું બધું અંદર વર્ણન આવ્યું યુદ્ધનું મોટું અને છેલ્લે પરતક મનને નીજ મને પાડી દીધો છે પરતક મન બેભાન થઈ ગયો છે મૂર્છા આવી ગઈ છે અને હવે પરતક મને વિચાર્યું કે મારે નિજ મનના સરને થવું પડશે નિજ મન ભલે માળા લીધેલું દેખાતું હતું નિજ મન ભલે ગરીબ દેખાતું હતું પણ એની પાસે ભગવાનનું બળ હતું હવે પરતક મન સરના માગે છે એને સ્વામી લખે છે મનગંજનની એકસો ને ઓગણીસમી કડીથી કથા શરૂ થાય છે પડતો મન પોકારીઓ નિજ સુનીએ નાથ જો જેમાં મારે જીવથી આવ્યો હું શરણનાથ નાથ પડતો મન પોકારીઓ નિજ મન સુનિયે નાથ જો જેમાં મારે જીવથી આવ્યો હું મનને નાથ છે પોકારીને કે હે મન હે નાથ નિજ મનને હે નાથ કહી દીધું છે મને જીવથી ના મારી નાખતા મને જીવ થી ના મારીશ ઘરવાળીની બંગળીઓ ભાંગશે હું શરણ છું તમારે અનાથ છું હું અનાથ છું મારું કોઈ નથી મને જીવથી મારી નાખતો હું તમારે સરને આવી ગયો છું હવે બસ તમારા સરને રહીશ નિજ મનને કહે છે કે હવે મારું કોઈ રાજ નહીં સંપૂર્ણ રીતે આવે તમારું જ રાજ ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય શ્રદ્ધા વિશ્વાસ ક્ષમા દયા તિતિક્ષા આ બધાય તમારા જે તમારા જે યોદ્ધાઓ છે એ બધાયનું રાજ આવે આખા રાજ્યની અંદર આ આત્મા ઉપર મારું કોઈ રાજ નહીં હું ક્યારેય આવે તમારી સામે બાન મારીશ નહીં હું તમારી સાથે લડવા માટેનો ક્યારેય પ્રયાસ કરીશ નહીં જેવી રીતે આ રાજ્યમાં તમે મને રાખશો એવી રીતે રહીશ આવું પરતખ મન ની જ મનની શરણાગતિ માગે છે કાયક કરુ ના કીજીએ દાન કાયક કરુ ના કીજીએ પરતક મન કે છે કંઈક કરુણા કરો જીવનનું દાન આપો મારી નાનકશો અનાથ ઉપર આવડી મોટી આવડી મોટી ક્રૂર દ્રષ્ટિએ ના જોશો દયાની થોડી દ્રષ્ટિ રાખો કઈક કરુણા કરો મારી ઉપર ઇન્દ્રિય સહિત હું દાસ દાસ નો દાસ હું કેવું બ્રહ્મ જ્ઞાન થઈ ગયું જો કેટલું જોર કર્યું છે શરૂઆત થઈ યુદ્ધની ત્યારે નીજ મને ચોખ્ખું કીધું હતું કે ભાઈ આપણે લડવું નથી મને તું શાંતિથી ભગવાન ભજવા દે પણ તોય પરતક મનને રહેવાયું નહીં કે તને આજ સુધી મારા જેવો ખેદગું નથી મળ્યો ને મારા જેવો લડવૈયો નથી મળ્યો ને મેં મોટા મોટા રોડી નાખ્યા છે ત્યારે નીજ મન કે ભાઈ રહેવા દે ને મને ભજન કરવું ગમે છે આ લડાઈ ઝઘડો ગમતો નથી રહેવા દે તોય પરતક મનથી રહેવાયું નહીં આ ખરે ભલે ની મનને થોડું ઘણું આટલું બધું યુદ્ધ થાય એટલે નિજ મનને હલબલવું તો પડે જ ને નિજ મનને તો સહન કરવું જ પડે ને નિજ મનને તો માળા કરવી ગમે છે ભજન કરવું ગમે છે કથા સાંભળવી ગમે છે સેવા કરવી ગમે છે પરતક મનને નીજ મન સમજાવતું તું બે હાથ જોડીને કહેતું તું રહેવા દે ને ભાઈ રહેવા દે ને પણ તોય પરતક મન એ છે ને હરામગીરીમાંથી બનેલું છે હરામગીરી એને જન્મો જન્મથી ખરાબ ધંધા કરવા ખરાબ કાર્ય કરવું ખરાબ રીતે જીવનું ભૂંડું કરવું એના માટે જે જન્મેલું છે કોઈ જીવનું સારું કરવા માટે પરતક મન જન્મેલું જ નથી અને પરતક મન આવે છે ક્યાંથી આત્માનું બગાડવા માટે પરતક મન પરતક મન દ્વારા આવે છે કોરોના ક્યાંથી આવે છે કોરોના વાળો જે વ્યક્તિ છે એના દ્વારા કોરોના આવે છે એવી જ રીતે પરતક મન ક્યાંથી આવે છે તો પરતક મન જેની ઉપર રાજ કરી રહ્યું છે એવા જીવાત્માના સંસર્ગ થકી પરતક મન મજબૂત થાય છે મુખ એ હંમેશા જાણી રાખવું જોઈએ જે જીવાત્માનું પરતક મન વધારે મજબૂત હોય કહેતા જે જીવાત્માને આત્માની સત્તા કરતાં એના મનની સત્તા વધારે કામ કરતી હોય એવો જીવાત્મા જે છે એનો સંગ આપણે જો પ્રકૃષ્ટ કરીએ તો આપણી પણ આત્મા ઉપર જે આપણા આત્માની સત્તા ઇન્દ્રિયો ઉપર હોય એની જગ્યાએ ઇન્દ્રિયોની સત્તા આત્મા ઉપર થઈ જાય મન અને નિજમનનો ભેદ એટલો જ છે નિજમન એટલે આત્માની સંપૂર્ણ સત્તા આત્માની સંપૂર્ણ રુચિ આત્માનું સંપૂર્ણ હિત થાય એ પ્રકારની જ ક્રિયા એને નિજમન કહેવાય અને આત્માનું ભૂંડું થાય આત્મા નરકગામી થાય આત્માનો શ્રેય ઘટે આત્મા આત્મા જે ભગવાનને પામવા માટે નીકળેલો છે એ ભગવાનને ન પામે એ જે કરાવે એ નિજ મન એ નિજમન છે મન તો એક જ છે આત્માની એક વૃત્તિ જ મન રૂપે છે પરંતુ જ્યારે એ વૃત્તિ રજ અને તમમય બને છે ત્યારે એ નિજ એ પરતક મન બની જાય છે એ જ વૃત્તિ જ્યારે સત્વમય બને છે ત્યારે એ નિજમન બને છે શાસ્ત્રો એમ કે છે પોતાની વૃત્તિને સત્વમય બનાવી રાખવી આત્માની વૃત્તિઓને સત્વમય બનાવવી એને નિજ મન કહેવાય અને એ કરવા માટે સત્વમય એવા પુરુષો સત્વમય એવા શાસ્ત્રો સત્વ સત્વ જ્યાંથી મળે એ પ્રકારનું બધું જ ઇન્દ્રિયોનો વ્યવહાર એ પ્રકારનું જીવન એ પ્રકારનો સંગ અને પછીથી એ સત્વનો પણ ત્યાગ કરીને નિર્ગુણ ભાવને પામવાનું છે ગુણાતીત થવાનું છે ભ્રમરૂપ થવાનું છે અક્ષરરૂપ થવાનું છે અનાદિ મુક્તની સ્થિતિને પામવાનું છે પરંતુ પહેલાં રજ અને તમના ભાવને છોડવા પડે જ્યારે રજ અને તમ આવે છે ત્યારે નિજમન મજબૂત પરતકમન મજબૂત થઈ જાય છે પરતકમન મજબૂત થઈ જાય છે અને પછીથી રજ અને તમના ભાવને ઘટાડીને સત્વના ભાવ વધે ત્યાર પછી એ પણ માયાનો ગુણ હોય એની અંદર પણ અહંકારરૂપી એક ભાવ પેદા થતાં ફરીથી પરતક મનનો જન્મ થવાની શક્યતાઓ હોવાના કારણે એ ગુણનો પણ ત્યાગ કરીને કેવળ ભગવાનનો રાજીપો કેવળ ભગવાનનું સ્વરૂપ કેવળ ભગવાનની મૂર્તિ કેવળ સંતો ભક્તોનો રાજીપો એ ભાવ ઉપર જ્યારે જીવ જતો રહે છે ત્યારે એ ગુનાતીત અવસ્થાના માર્ગે આગળ વધી રહ્યો છે પછી આત્માની જ સત્તા પરમાત્માની જ સત્તા સંપૂર્ણ એના આત્મારૂપી રાજ્ય ઉપર થઈ જાય છે અહીં આગળ પરતક મન એવું કે છે ઇન્દ્રિય સહિત હું તમારે આશરે આવ્યો છું કારણ કે આ પરતક મનનું બધું જ ધંધો કરતું હતું કોણ ઇન્દ્રિયો ઇન્દ્રિયો છે એ જ પરતક મનને બધી જ જગ્યાએ પોષણ આપવા વાળી થતી હતી એટલે પરતક મન એવું કે છે હું ઇન્દ્રિયો સહિત તમારા આશરે આવી ગયો છું કેવો છું બધું આ રાજ્યનું કામ કરીશ તમારા રાજ્યનું બધું કામ તમે કહેશો એવી રીતે કરીશ દાસ દાસનો દાસ હું બોલો દાસાનું દાસ નહીં દાસ દાસનો દાસ હું કેટલી ડાહી વાત કરેસ તું તું મારા પિતાની જગ્યાએ મારા માથા ઉપર મારો રાજા મારા માથા ઉપર તમને રાખીશ નિજ મનને કે છે પણ ભલા થઈ મને મારી ના રાજ્યમાં રાખો દાસનો દાસનો દાસ થઈને રહીશ ભજુન કદી ભોગ ને રચુ નદી એ રાડ વાંછ સુખ ને નિજ મન મોજુ નદી ભોગ ને રચુ ન કદી એરાડ મને ભોગ બહુ ગમે મને ઇન્દ્રિયો મારું સૈન્ય છે અંતકરણ મારું સૈન્ય છે બધી જગ્યાએ મેં મારું રાજ ગોઠવેલું મને ભોગ ભોગવવા ગમે છે પરંતુ હવે ક્યારેય ભોગને નહીં ભજવું એટલે કે ભોગને નહીં ભોગવું કોઈ દિવસ કોઈ પણ પ્રકારનો કોઈ દિવસ કોઈ પણ પ્રકારની ફરિયાદ મારી નહીં હોય વિષયના સુખને હું નહીં ઈચ્છું હે નિજમન મને નિભાવી શરણાગત રાખી લો મને બચાવી લો હું સાચું કહું છું મારે હવે આવું જ કરવું છે નિજમન કે વિચારવું તો પડે નિજમન કે છે વિચારવું તો પડે કારણ કે તને તું આવી રીતે જ્યારે જ્યારે લડાઈ થઈ છે હાર્યો છું પછીથી તને જો શરણાગતિ આપીને રાખ્યો છે તો ધીરે રહીને પાછો તું તારો ધંધો કરવાનો ચાલુ કરી દે છે હાર્યો જુગારી બમનું રમે હાર્યો જુગારી બમનું રમે આ બધી કહેવતો જે શાસ્ત્રો આરે જે લોકમાં કહેવાતી કહેવતો છે ને બહુ સાચી છે બહુ સાચી છે હાર્યો જુગારી છે હવે અહીં આગળ પરતક મન હારી ગયું છે દાસનો દાસનોય દાસ થવા તૈયાર થઈ ગયું છે કોઈ પણ જગતનો વિષય ભોગ ભોગવવો નથી આવું થઈ ગયું છે પરંતુ એનો વિશ્વાસ કરવો કે નહીં એ નિજ મન માટે વિચારણીય છે આમાંથી આપણે આપણા જીવનમાં એવું શીખવાનું છે કે આપણે કોઈ પદાર્થનો ત્યાગ કર્યો સંસારનો ત્યાગ કર્યો અમે ત્યાગીએ તમે ગ્રહસ્થ આશ્રમની અંદર ઘણું બધું ત્યાગ કર્યું હોય સત્સંગ થયા પછી દેહના સંબંધીઓ ભેગા પણ તમને કુસંગી હોય તો હેત ન થતું હોય બહારનું ખાવા પીવાનું પહેલાં હાલતું ના હોય એ બધું છોડી દીધું હોય એટલે નિજ મનની સત્તા આપણા આત્મા ઉપર વધારે થવા લાગી અને પરતક મન ધીરે ધીરે શરણાગત થવા લાગ્યું તમે જે સંસારની અંદર રચ્યા પચ્યા રહેતા એમાંથી તમે સંસારમાંથી બહાર નીકળીને સંસારમાં રહ્યા ભગવાન ભજવા તરફ આગળ વધો છો એ મનની સત્તા તમારા આત્મા ઉપર વધતી જાય છે હવે એ નિજ મનની સત્તા આપણા આત્મા ઉપર વધી પરતક મન શરણાગત થતું જાય છે પહેલાં એક પણ હોટલનો ગયા વિના આલતું ના હોય એ જ વ્યક્તિએ સત્સંગ કર્યો એટલો બધો પ્રકૃષ્ટ સત્સંગ થયો બારનું કશું જ ખાવું નહીં આવા નિયમો લીધેલા ભગવાનના ભક્તો સત્સંગમાં હજારોની સંખ્યામાં છે પેલા એક પણ હોટલ નહોતા છોડતા હવે કશું જ બારનું પાણી પણ પીતા નથી સારી વાત છે એવી રીતે જે જે ક્ષેત્રમાં ખાવું પીવું જોવું પેલા એવું હોય કે ઘરની અંદર ઘણાને ત્યાં સત્સંગી જ હોય પણ ઘરની અંદર મૂવીની એટલી બધી કેસેટો રાખી હોય કે ના પૂછો વાત પછી સત્સંગ થાય એટલે બધું ઘટતું 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 બધું નીકળતું જાય નીકળતું જાય અને ધીરે ધીરે ઘટી જાય જેટલો સત્સંગ સમાગમ વધે એટલું એ ઘટે નહીં તો જયેશ ગુરુસ્વામી આરતી તો થતી હોય ઘણાના ઘરમાં પણ ઘરની અંદર જો જુઓ તો સત્સંગની કેસેટ બે જ હોય સત્સંગની સીડી પછી પેલી ઓલી મોટી કેસેટો આવતી એ બે જ હોય અને આખા નાખા ક્લોઝેટો હિન્દી ને ઇંગ્લિશ ને બધી મૂવીઓના ભરીને રાખેલા હોય ધીરે ધીરે સત્સંગ વધે કથાવાર્તાનો યોગ વધે એટલે બધું છૂટતું જાય એટલે નીકળી ગયું એટલે નિજ મન તો મજબૂત થઈ ગયું પરંતુ હવે પરતક મનને શરણાગતિ આપવી કે ન આપવી પરતક મનને રહેવા દેવું કે ના રહેવા દેવું એ વિચારનીય છે નિજ મન પરતક મનને શરણાગતિ આપે છે કે નહીં નિજ મન કે ભાઈ વિચારવા દે કારણ કે તને મારે મારો શરણાગત બનાવવો કોબરા હોય કોબરા અને કોબરા સાપ એવું કે હું તો બસ આવે ઝેર દી ડંખ નહીં મારું અને હું તમારો શરનાગત છું મને આવે તમે તમારી પાસે રાખો હું સુવાડો કેવો છું જો બસ જેવો સુવાડો છું એવો જ આવે દાસનો દાસનો દાસ પણ હવે ભાઈ કોબરાને ઘરમાં રાખવાનો છે પથારીમાં લઈને હોવાનો છે વિચાર તો કરવો પડે ને એમાં પરતક મન છે ને તો કોબરા છે વીછી છે પેલો મોટો વીછી આવે ને મોર મોરછા એવો વીછી છે આ તો હવે આને શરણાગત કરવાનો નિજ મનને અને તમારી પથારી આ હરખી રહેવા દે વિચારવું તો પડે કારણ કે એને આગલે કોઈની રહેવા દીધી જ જ્યારે શરણાગત થયો સૌભરી ઋષિને સાઠ હજાર વર્ષ સુધી શરણાગત થઈ ગયો તો આ ડાયો દીકરો પરતક મન સાઠ હજાર વર્ષ સુધી યમુનાના ધરાની અંદર સૌભરી ઋષિને બિલકુલ હેરાન કર્યા નિજમનની મનની સત્તા થઈ ગઈ હતી સૌભરી ઋષિની પરંતુ એક વાર માછલી રમતા જોયા અને સૌભરી ઋષિને એટલું બતાવીને બીજા સંકલ્પો કરાવીને માનદાતાની પચાસ કન્યાઓ પરણાવી દીધા અને યમુનાના ધરા પર સૌભરી સોસાયટી ઊભી કરાવી દીધી એ આ વિછી આ એવો વિષી છે આ એવો સર્પ છે રૂપાળો મુલાયમ ડાયો તો બહુ લાગે જ્યારે આપણે બરાબર કથા વાર્તાના પાવરથી મજબૂત થઈ ગયું હોય ને આપણું નીજ મન કથા વાર્તા સાંભળીને તમે ખરેખરા પાવરમાં આવી ગયા હો હમણાં ભજનના કાર્યક્રમો ધૂનના કાર્યક્રમો હાલતા હોય એટલે ભજનની અંદર મસ્ત બની ગયો હો પાઠ કરવામાં મસ્ત બની ગયા હો બધું બહુ સરસ પણ આ પ્રાણી જ્યાં સુધી શરણાગત થઈને પણ પડ્યું હોય આપણને લાગે કે હવે મને કશું જ થઈ શકે એમ નથી પરંતુ આનો વિશ્વાસ કરવો કે નહીં કારણ એ છે કે આગળ જેને જેને વિશ્વાસ કર્યો એ લોકોનું હજારો વર્ષો સુધી ચ્યવન મહર્ષિ જેવા રાફળો થઈ ગયા હવે જે રાફળો થઈ ગયા હોય એને નિજ મન કેટલું બધું પ્રકૃષ્ણ કેટલું બળિયું થઈ ગયું હોય મન તો હોય જ નહીં ને તો એ સરિયાતી રાજાની કન્યાએ જ્યારે આંખ ફોડી ત્યારે ચ્યવન મહર્ષિને થયું કે મારી આંખ કોને ફોડી છે લાવો એ હોય એને સામે હાજર કરો સોળ વર્ષની કન્યા સામે હાજર થઈ આ કેટલા યુગ કેટલા વર્ષો હજારો વર્ષનો બુઢો ઋષિ એ કહે છે મને આની આરે પરનાવો લો રાફડામાંથી આ ઊભો થયો આ વિછી એટલો ખતરનાક વિછી છે હવે આને રાખવો ઘરમાં કે ના રાખવો નક્કી કરો તમે બધા નો કેટલું બધું પરતક મન મજબૂત થઈ જાય આ તો બધું ઠાકોરજી માટે ઠાકોરજી માટે ઠાકોરજી માટે ઠાકોરજી માટે જ થતું હોય બધું પણ ઠાકોરજી માટે ના થાય પછી થઈ જાય પરતક મન માટે આવું પણ થાય એટલે પરતક મનને કે છે તારા દાવ પેચ કાંઈ ઓછા નથી તારા દાવ પેચ ઓછા નથી તારી માથાકૂટ ઓછી નથી બહુ તારી માથાકૂટ છે ને તું વિશ્વાસુ છે નહીં આજે ખેલ ના ખેલે પાછો કાલે કઈ નવા તું ખેલ કરીશ એવું લાગે છે ઝેરનો કરે કાયાનો નો નાસ વ્યાડવેરી એ છોટે વળી વ વ્યાળ વેરી વહનીએ છોટે વડી વીનો એ કનિકો ઝેરનો કરે કાયાનો નાશ વ્યાળ વેરી વહનીએ છોટે વળી વીનોય કણિકો ઝેરનો હોય તો શરીરનો નાશ કરે જ એમ તું તો ઝેરનો કણિકો છે ભાઈ તું શરણાગત થાય તો મારે તારી પર દયા કરવી એવું તો કરાય જ નહીં મારે તો આવે કોઈ રીતે તારો અંશે જોઈએ નહીં આ મારો પાકો નિર્ધાર છે તારો અંશે નહીં તું ગમે એટલો ડાયો થાય તોય નહીં કારણ કે તને રાખું ને તો તું તો મારું અંધકાળે બગાડો એવો છું અંતકાળ મારો બગાડી નાખે તારી અંદર જો તને જો અંતે ચાન્સ મળે ને તો તું કાળે પણ મારું બગાડે ભરતજી જળ ભરતજી ગંદકીના કિનારા ઉપર જતા રહ્યા હતા નિજ મનની સત્તાએ આખી પૃથ્વીનું રાજ્ય જેની પાસે હતું ચક્રવર્તી રાજા હતા બધું છોડીને ગંદકીના કિનારે ગયા પુલાશ્રમ જે જગ્યાએ મનુષ્યની વસ્તી પણ જાજી નહીં અને બીજી ઉપાધિ નહીં અને ભરતજી ભગવાનની ભક્તિમાં મસ્ત બની ગયા શ્રીમદ ભાગવતમાં લખ્યું છે ભરતજીનું તપ એટલું હતું કે સોના જેવા વાળ એમના ચમકવા લાગ્યા એટલું તપ કર્યું શરીરની અંદરથી ભગવાનની સાથેનો સંબંધ થઈ ગયો તેજસ્વી આભા એમની થઈ ગઈ આટલા બધા તપસ્વી ભગવાન સાથે સંલગ્ન થઈ ગયેલા ભરત સત્તા ધરાવતા હતા પરંતુ એની અંદર આ બેઠેલો ઝેરનો કનિકો પરતક મનરૂપી એ કણિકાએ દયાએ કરીને મૃગલાના બચ્ચામાં હેત કરાવી દીધું જે ભરત પરબ્રહ્મની ભક્તિમાં મસ્ત રહેતા હતા એ ભરત મૃગલાના બચ્ચામાં મસ્ત રહેતા કરી દીધા એવો જ તું ઝેરનો કણી જ તું છો ને નિજમન છે કે બીજો જેને ભરત જેવાને ગંદકીના કિનારા ઉપર જ્યાં આગળ માયાનો પ્રવેશ નહીં એવા મુક્તિ ધામની અંદર પણ જ્યાં મુક્ત જ્યાં આગળ મુક્તિનાથ પોતે બિરાજે છે જે ભગવાનનું નામ જ મુક્તિનાથ છે તેરનો કની પડેલો હતો તો ભરતને મૃગલાનો દેહ તે અપાવી દીધો અને તું મારી પાસે આવે છે કે મને શરણાગત કરો તો તો ઝેરનો કણિકો છે ભાઈ વ્યાળ વેરી વહની એ છોટે વડી વનાસ નાનો હાપનો કનો હોય કે નાનો અગ્નિનો તનખો હોય વહની એટલે અગ્નિ એનો તનખો હોય તોય આખે આખી ઇમારત બાળી નાખે ઝીણો અમથો તનખો થાય આ કાંઈ મોટા મોટા અહીંયા આગળ લાકડાના મકાનો હોય અને બિલ્ડિંગો હળગે તો શું આખા બિલ્ડિંગની અંદર બધે આગ લાગી હોય પહેલાં ના થોડો સ્પાર્ક જ થયો હોય ક્યાંક એક તનખો ખર્યો અને એની અંદરથી આગ લાગે તો ભળ ભડ આખું બિલ્ડિંગ બળી જાય કેટલી જગ્યાએ મોટા મોટા આખે આખા બિલ્ડિંગો બળી ગયા છે તો આગ તો થોડાકમાં જ લાગી હોય પણ એ આગ પછી અટકી શકે નહીં એમ તું તો વહનીનો કનિકો કહેવાય દેવતો કહેવાય તું ઝેરનો કનિકો કહેવાય અને તારી ભાઈબંધી કરવી બહુ અઘરી છે ભાઈ ભાઈબંધી તો ના કરાય શરણાગતિ તને ના દેવાય અમુકને શરણાગતિ દેવાય જ નહીં અમુક દેશોએ અમુકને શરણાગતિ દીધી એમાં એ દેશો હેરાન થાય છે દેશ આખો પાયમાલ કરી નાખે શરણાગતિ દીધી કે આ બધા દુખી છે તો ઉપાડી ઉપાડીને પોતાના દેશમાં લઈ આવે એવાને હવે એવાને પોતાના દેશમાં લાવ્યા હવે એ ખરેખર હતા સારા માણસો નહીં દયા ધર્મ કા મૂલ હે કરીને લઈ આવ્યા પણ કાંઈ ચેક કર્યું નહીં કે આમાં એમાં હારાય હોય થોડાક પણ કેટલીક અંદર થોડાક ધમાલી માણસો આવી જાય શાંતિપ્રિય દેશો હોય સારા દેશો હોય જે દેશની અંદર જે દેશની એક ક્રેડિટ હોય દુનિયાની અંદર એવા દેશોની ક્રેડિટ બગાડવાનું કામ એને શરણાગતિ જેને આપીને એ લોકોએ કરી નાખ્યું એ દેશની અંદર નુકસાન શરણાગતિ આપીને એવા ઘણા લોકોએ કરી દીધું જે દેશમાં કોઈ દિવસ એવું જોવા જ ના મળે એવું એવું એ દેશોમાં થવા લાગ્યું જે દેશમાં કોઈ પ્રકારનું એ પ્રકારનું વાતાવરણ થાય એવું કોઈ કલ્પી પણ ના શકે એ દેશોની અંદર પણ એવું વાતાવરણ કર્યું એ કર્યું કોને જા જા બધા શરણાગતો કારણ કે જીવને મફતનું મળે ને એની કિંમત હોતી નથી અમુક દેશો એવા છે દુનિયામાં દુઃખી થતા લોકોને પોતાના દેશમાં લાવે એને રહેવા મકાન આપે એને મહિને રૂપિયા આપે અને ઓલા જે શરણાગત થઈને આવ્યા હોય ને એ એવા શરણાગત હોય કે એટલા બધા શરણાગત થાય કે દહ પંદર છોકરા કરી નાખે તે બેઠું જ આખી જિંદગી બેઠા બેઠા નીકળે ગાડીઓ સારી ફેરવે મકાન મફતનું રૂપિયા મફતના અને ધમાલ ઉપરથી દેશની અંદર કરે વ્યાજમાં દેશને આપે ભેટ દયા કરવી જોઈએ પરંતુ આ કળિયુગ એવો છે દયાને પણ યોગ્ય પાત્રમાં કરવી જોઈએ ચોક્કસ દયા એવી નથી કે લિમિટ કરાય દયા એવી જ છે જે સર્વત્ર સમાન હોય પરંતુ યુગ પ્રભાવ એવો છે યુગના ધર્મને ન જાણ્યો હોય એટલે જ મહારાજને અંત્યના ત્રીજામાં કેવું પડ્યું અતિશય દયાને અતિશય સ્નેહ એ પણ નુકસાનકારક છે મહારાજને એટલે કેવું પડ્યું છે મહારાજે દયા કરી તમે જો મહારાજે પ્રથમના દસમાની અંદર કીધું સેવકરામ બીમાર હતા લોહીખંડ પેટ બેસ્ટનું હતું મહારાજ કે એક હાથ ઊંચી કેળની પથારી કરી અમને સોનામોર આપતો એમાંથી અમે સીધું લઈ આવતા રસોઈ કરીને પાછા મહારાજ એને જમાડતા પછી તો શીરો ખાઈને ખરેખરો પચાઈ જાય એવો થયો તોય બધો ભાર મહારાજ કે અમારી પાસે ઉપાડાવતો અમે એની સાધુ જાનીને સેવા કરી એની પાસે સોનામોર હતી સ્ત્રી અને ધનનો ત્યાગ હોય એમાં ધન તો એની પાસે હતું જ તો પણ શ્રીજી મહારાજ કેટલા પોઝિટિવ વિઝનવાળા છે શ્રીજી મહારાજ કેટલા દયાળુ છે કે એની ઉપર અમે દયા કરી સાધુ જાણીને સેવા કરી પરંતુ એને અમને એક વખત પણ પૂછ્યું નહીં કે વસ્તીમાં જઈને તમે જે અમારી માટે તમે ખરીદીને લાવો છો તેમાંથી તમે પણ થોડું જમો અમે વસ્તીમાં જઈને ભીખ માંગી આવતા મહારાજ કે અને ભૂખ્યા ક્યારેક ન મળે ભૂખ્યા રહેતા પણ આને તો જમાડવાનું બનાવીને જમાડવાનું વાસન ધોવાના અને આ બોસ હોઈ જાય કેડની પથારી પર બધી એની સેવા કરવાની શ્રીજી મહારાજ કે પછી અમને એમ થયું કે આવો કૃતગ્નિ છે આ માટે અમે એનો ત્યાગ કર્યો ત્યાગ કર્યો દયા રાખી પણ શ્રીજી મહારાજે જ્યારે એમને લાગ્યું કે હવે આ દયા અયોગ્ય જગ્યાએ થઈ રહી છે ત્યારે દયાની લિમિટ મહારાજે કરી દીધી છે દયાની લિમિટ કરી દીધી છે મહારાજે કહ્યું અમારો દયા અમારો દયાળુ સ્વભાવ છે અમને ભાજી તોડવાની કીધી વૈરાગ્યો હોય તો અમે ભાજી ના તોડી કે એમાં તો જીવ હોય મહારાજ કે આટલો અમારો દયાળુ સ્વભાવ છે પણ ભગવાનના ભક્તનું ઘસાતું બોલે ભગવાનના ભક્તનો દ્રોહી હોય તો મહારાજ કે અમારો સંબંધી હોય તો એ અમારે એની સાથે ન બને ત્યાં દયા રહેતી નથી દયા એને પણ શાસ્ત્રની રીતે પરમાત્માની દ્રષ્ટિથી યુગની દ્રષ્ટિએ વિચારીને જો કરવામાં ન આવે તો એ દયા જ આખરે પોતાને દુખરૂપ થાય છે બીજાને પણ દુઃખરૂપ થાય છે માટે આ પરતક મનના આટલા બધા કજિયાઓ જોયા છે ભરતજીને કજિયો કર્યો કાંઈ નહોતું કેટલું છોડી દીધું એને કજિયો કરાવી દીધો એટલે નિજ મન કહે છે ભાઈ તું ગમે એટલો કર કરે આંસુડા પાસે પણ તારા તો મગરના આંસુ છે આના આંસુ છે મગરના તારા મગરના આંસુ છે એટલે તારી તારો વિશ્વાસ મારે કરાય જ નહીં હોય ન હે તું કોયના મન ભોરંગ વળતા જેથી વિચારીએ તેહનો કીજે પ્યાગ વિસવાય ન હે તું કોઈના મનભોરંગ વિસવાગ વાઘ અને ભોરંગ એટલે સર્પ એ કોઈ દિવસ કોઈના હિતે જ થયા નથી થાય નહીં માટે તારો તો ત્યાગ કરવો એ જ હારો છે તને શરણાગત રાખવો નથી મારે મારી ભેગા તારું જોઈએ જ નહીં ઉપડ અહીંથી તારા આ બધા લબાચા લઈને હાલ અહીં જોઈએ જ નહીં તું બસ અરે ભાઈ મારી હામુ તો જો એવું નહીં મારે બધું ખાવું પીવું ક્યાં મને શરણાગત રાખો નહીં કરું નહીં ઉપાધિ કરું હું સાચું કહું છું બને ન કે દીએ બેવું ને ત્યાગી રાગી એક ને શેર સહાય ત્યાગી રા જંગલમાં રહેવું ગમે ને એકને શહેરમાં રહેવું ગમે એકને વિવિધ ભોગ ભોગવવા ગમે અને એકને ભોગનો ત્યાગ કરવો ગમે એકને બધાય સજાવટો ગમે ને એકને સાદગી ગમે એકને ભજન ગમે ને એકને ભોગ ગમે એકને ત્યાગ ગમે એકને રાગ ગમે એકને એકને વિશ્વાસમાં ગમે ને એકને વિષય ગમે કેવી રીતે બેને બને કેવી રીતે બને આપણા બેને બને એવું જ નથી સ્વભાવ જ જુદા છે તો ગમે એટલો શરણાગત થાય પણ સ્વભાવ ઝળક્યા વિના રે સ્વભાવ તો ઝળકી જ જાય આટલી કથા કરીએ સાંભળીએ બધું કરીએ આપણે પણ આપણા સ્વભાવ બાજુ તો જુઓ આપણા સ્વભાવ બાજુ જોઈએ તો દિવસમાં વખત ઝડકાય દઈએ સ્વભાવ કથા કરવી ને સાંભળવી તો બહુ ગમે ના ના બહુ સરસ મનગંજનમાં કેવું સરસ સ્વામીએ લખ્યું છે મને વાંચીને થાય બહુ સરસ સ્વામીએ લખ્યું છે તમને થાય મનગંજનની કથા એટલે ઓ પણ બહુ સરસ બહુ સરસ પણ ભાઈ પરતક મનના ભૂકા બોલ્યા કે નહીં બહુ સરસ તો છે જ પણ આપણા પરતક મનના ભૂકા બોલ્યા આપણો પરતક મન એટલે આપણો સ્વભાવ પરતક મન એટલે આપણા રાગ પરતક મન એટલે ભોગ ભોગવવાની ઈચ્છાઓ પરતક મન એટલે ખોટા આપણા બીજાને નુકસાન કરતા અને બીજાને દુઃખ પહોંચાડતા સ્વભાવો પરતક મન એટલે ઇન્દ્રિયોની ક્રિયાને પોષણ આપવા માટેના વિચારો ક્રિયાઓ એને પરતક મન કહેવાય ટળ્યું બધું છે તો સરસ સ્વામીએ તો હારું લખ્યું છે વાતો સરસ થાય છે વાતો સરસ કરતા આવડે છે ભાઈ તને પણ તું વાતો આટલી સરસ કરે છે ને સાંભળીએ છે વાતો સાંભળવી બહુ સારી લાગે છે પણ મારે તમારે વિચારવું જોઈએ પરતક મન સામે લડવાની આપણી કોઈ તૈયારીઓ ખરી આપણે લડાઈ કંઈક ચાલુ છે આપણું પરતક મન આવી રીતે શરણાગત થઈને આપણી પાસે આવેલું છે કે હજુ આપણે જ શરણાગત છીએ ના નહીં તો આવી હજારો મનગંજન થઈ જશે ખાલી ગંજન જ થશે બીજું કાંઈ નહીં થાય ગુંજન થશે મન ગુંજન અહીં શું છે મન ગંજન છે એટલે કે મનને હરાવવું પણ જો આપણે સ્વભાવ સામે લડીએ નહીં તો મન ગુંજન થાય મન ગંજન ના થાય મન ગુંજન થાય અંદર બધા સ્વભાવો તો ગુંજ્યા જ કરતા હોય બોલ્યા જ કરતા હોય તો હું મનગંજન પછી માટે વાત સરસ થઈ વાત સરસ થઈ વાત સરસ કરી દીધી કરી અને સાંભળી દીધી એમ નહીં વાત પ્રમાણેના વર્તન મારાને તમારા થશે ત્યારે મહારાજ મારીને તમારી પર રાજી થશે ત્યારે સદગુરુ નિષ્કુળન સ્વામી મારી અને તમારી પર રાજી થશે માટે ખરે ખરા કબર બાંધીને મંડીએ ગુણાદિતનંદ સ્વામી કે અર્થમ સાધ્યમી દેહમ પાત્યામી કાતો દેહ ને પાડી દઉં ભગવાનને મળી જાવ આ કમર બાંધીને હવે મંડી પડવું મંડી પડવું આગળ પાછળ ઉપર નીચે હું ને હું થાય છે જે આલવું હોય આલે મારું લક્ષ્ય તો અક્ષર ધામનું તખત મારું લક્ષ્ય તો ભગવાનની મૂર્તિ મારું લક્ષ્ય તો અનાદિ મુક્તોની સભાઓ મારું લક્ષ્ય તો અક્ષર ની મુક્તોની પંક્તિમાં જઈને બેસવું એ જ મારું લક્ષ્ય જીવન થોડું છે શ્વાસ થોડા છે ક્ષણ ભંગુર શરીર છે માટીના પીંડા જેવું કાચા માટીના પીંડા જેવું આ શરીર મળ્યું છે એને વાર નથી વીજના જેવા શ્વાસ છે એની મધ્ય અક્ષર ધામરૂપી ફળ મેળવવું છે ત્યારે કોઈ બાજુ ઉપર નીચે આગળ પાછળ ક્યાંય પણ કોઈ પણ વાતમાં લેવાયા વિના એક જ લક્ષ દેહમ અર્થમ સાધ્યમી

નિજ મન કે છે તું જ મુજ ના તાન તારું મારું તાન આખું જુદું છે તું જુદા તાન વાળો છું ને મારું તાન આખું જુદું છે હું તને વિવેક થી વર્ણવીને કહું છું છેટું જમી અસમાન કે દિન મળે એક જમીન અને આસમાન વચ્ચે કેટલું છેટું છે એટલું મારું અને તારી વચ્ચેની રુચિ જુદી છે તારો મારો સ્વભાવ જુદો છે તારું ને મારું તાણ જુદું છે આના દ્વારા સ્વામી આપણને એ સમજાવવા માંગે છે કે તમે જ્યારે ભગવાનના માર્ગે ચાલેલા ભગવાનના ભક્તો છો મુમુક્ષુઓ છો ત્યારે તમારું તાન કેવું હોવું જોઈએ જે હવે આગળ નિજમન કહેશે કે તારું તાન કેવું છે ને મારું તાન કેવું છે એનાથી આપણે આપણા આત્મા ઉપર જોવાનું છે કે આપણને આમાંથી કયા તાન વધારે છે જો આપણને નિજમનના તાન વધારે હોય તો પરતક પરતક મનના તાનને હજુ ઘટાડી ઘટાડીને આખે આખું એનું નિકંદન કાઢવાનું છે બ્રહ્મરૂપ થઈશું ત્યાં સુધી વિઘન છે યાદ રાખવું બ્રહ્મરૂપ થઈ જઈશું ને ત્યાં સુધી વિઘન છે આ શરીરની રાખ થઈ જાય ત્યાં સુધી વિઘન 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 વિઘનને વિઘન જ છે કેટલાકને અંતિમ શ્વાસે પણ વિઘન આવે છે ઘણાને જિંદગીના અડધા વર્ષોએ વિઘન આવે છે આપણો માર્ગ જ વિઘનવાળો છે જેવી રીતે તમે ગૂગલ ઉપર સર્ચ કરશો ડેન્જરિયસ રોડ આ જ વર્લ્ડના ડેન્જરમાં ડેન્જર રોડ એવું જ્યારે સર્ચ કરશો ને તેમાં તમને રસ્તાઓ અમુક અમુક દેશોના રસ્તાઓ બતાવશે એ રસ્તાઓ ઉપર ચાલતી ટ્રકો ટેમ્પાઓ એ બતાવશે ખીનોમાં પડતા બતાવશે એના કરતાં પણ વધારે કપરો રસ્તો મોક્ષનો છે એનાથી પણ વધારે કપરો રસ્તો મોક્ષનો છે સ્મૂથ રસ્તો પણ છે આગળ પણ મેં એકવાર કીધું હતું સ્મૂથ પણ છે એક્સપ્રેસ હાઈવે જેવો પણ રસ્તો છે અને આવો કપરો રસ્તો પણ છે સ્મૂથ રસ્તો એ છે ભગવાનની આજ્ઞામાં રહી કોઈ પણ પ્રકારની આજ્ઞામાં બાંધછોડ કર્યા વિના સદગુરુના સાનિધ્યમાં રહી કોઈ પણ પ્રકારની સંસારની કે સત્સંગની લપછપ કર્યા વિના સીધે સીધો હાલ્યા કરે ને એ સ્મૂથ હાઈવે જેવો રસ્તો છે પણ ઘણાને કેવો હોય અઘરો રસ્તો લેવો ગમે સમજ્યા ને અઘરો રસ્તો તેવો ખીણ જેવો રસ્તો લે એ જ રસ્તો જે સ્મૂથ છે ને એ સ્મૂથ રસ્તો આખો છે ને ત્યાં એવું થાય છે જેવી રીતે કોમ્પ્યુટરમાં તમે ડિઝાઇન બદલી શકો કોમ્પ્યુટરમાં ડિઝાઇન બદલી શકો એમ સ્મૂથ જ રસ્તો હોય પણ જો વિચારનો ફેરફાર થઈ જાય ને એટલે એ જ રસ્તો કેવો થઈ જાય ખડબચડો એ જ રસ્તો એવો થઈ જાય સ્મૂથ રસ્તો હતો બે બોર્ડરો હતી કમ્પ્લેટ ઠેકથી ઠેક સુધી ગાડી આમથી આમ જાય તો કેવું અહીંયા આગળ પેલો અવાજ આવા લાગે છે ટાયરમાંથી પેલો કર કરેલા હોય છે ને રોડ ઉપર કે સેજ આમ જોકું આવે ને સાઈડ પર જાય તો અવાજ આવે ને એ બધું સ્મૂથ રસ્તા પર હોય જ પણ જો જીવનો વિચાર બદલાઈ ગયો પરતક મનના વિચારો સવાર થઈ ગયા એને જે નથી જોવાનું નથી જાણવાનું નથી કાંઈ સમજવાનું નથી એને કોઈ નિર્ણય કરવાનો એ બાજુના બીજા ડાપનમાં જો ગયો તો એ જ સ્મૂથ રસ્તો ચમત્કારિક રીતે બદલાઈ જાય છે ખાડા ટેકરાવાળો થઈ જાય છે જેની બોર્ડરો બનાવેલી હતી એ તૂટી જાય છે આજુબાજુમાં ખાઈઓ થઈ જાય છે અને ઘણા બધા મોમોક્ષોએ ખાઈમાં ધકેલાઈને ડબાઈ જાય છે ધરબાઈ જાય છે યુગોના યુગાંતર સુધી ફરીથી મોક્ષના રસ્તે નથી ચાલી શકાતું એટલું બધું પરતક મન પછાડી દે છે એવું પણ થાય છે માટે ભગવાને આપણને સુગમને સીધો રસ્તો આપ્યો છે શ્રીજી મહારાજે આપણી ઉપર સંપૂર્ણ દયા કરી છે આ સદ્ગુરુઓએ આપણી ઉપર સંપૂર્ણ દયા કરી છે ત્યારે એમના બતાવેલા રસ્તા ઉપર સીધે સીધા મનનું બીજું ડાપણ કર્યા વિના ઠેક ભગવાન સુધી પહોંચી જઈએ એવો પ્રયત્ન કરીએ આપણે આવતીકાલે સાંભળશું નિજ મન કે છે પરતક મનને તારું ને મારું તાન જુદું છે શું તાન જુદું છે શું રુચિ જુદી છે કયા સ્વભાવ જુદા છે એને આપણે આવતીકાલે સાંભળશું અત્યારે નિજ મન આવે પરતક મનને કથા કરે છે કે સાંભળ આવું છે અને પરતકમન હાથ જોડીને વાતને સાંભળે છે એકસો ને સત્યાવીસ કડી અહીં પૂર્ણ થાય છે ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ